અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માતમાં 9 લોકોના કરુણ મોત નિપજ્યા। અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવી રહેલી જેગવરકારે ભયંકર અકસ્માત સર્જ્યો હતો, જેમાં 9 લોકોના કરુણ મોત થયા હતા તેમજ 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતા ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા। ત્યારે આ સમયે રાજપથ ક્લબ તરફથી અંદાજિત 180ની સ્પીડમાં આવી રહેલી જેગવાર કારના ચાલકે કાબૂ ગુમાવતા જેગવાર કાર લોકોના ટોળા ઉપર ફરી વળી હતી। ફિલ્મી ડબે આવી રહેલી કારે ટક્કર એટલી જોરદાર હતી કે લોકો 20થી 25 ફૂટ ફંગોળાઈ ગયા હતા અને ઘટના સ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા। આ ગોજારા અકસ્માતમાં કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ તથા એક હોમગાર્ડ સહિત 9 લોકોના અરેરાટી ભર્યા મોત નિપજ્યા હતા અને 20થી વધુ લોકોને ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે પોલીસ કાફલો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો અને અકસ્માતમાં ઘાયલ થયેલાને 108ના મારફતે તાત્કાલિક ધોરણે સુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મૃતકોમાં મોટાભાગના બોટાદ અને સુરેન્દ્રનગરના પીજીમાં રહેતા યુવાનો હોવાનું સામે આવ્યું છે। અકસ્માતના સમયે જેગવાર કારમાં 2 યુવકો અને 1 યુવતી પણ હતા, જેઓ પણ ઘાયલ થયા હતા। ઓવરસ્પીડના કારણે અકસ્માત સર્જનાર જેગવાર કાર ચાલક તથ્ય પટેલને લોકો દ્વારા પાઠ ભણાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ કેટલાક લોકો દ્વારા તેને ટોળાથી બચાવી લઈને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યારે કારમાં બેઠેલી યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી। ઘટનાને પગલે સેક્ટર 1 જેસીપી નીરવ બડગુજર, એસીપી GS સેન, ટ્રાફિક પોલીસ સ્ટેશનના 2 PI અને સોલા પોલીસ સ્ટેશનના PI સહિતનો કાફલો સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો, જ્યાં મૃતકોના પોસ્ટમોર્ટમ, ઘાયલોના નિવેદન લેવા સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। તો WhatsApp, Twitter, Facebook, Insta, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે।